ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની જોરશોરથી ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીનું ચલણ વધ્યું છે, જેને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. ચાઇનીઝ તુક્કલને કારણે આગજનીના બનાવો સૌથી વધુ બને છે, જ્યારે ચાઇનીઝ દોરીને કારણે પક્ષીઓ અને માનવને ઈજાઓ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને ધ્યાને લઈને રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ ઉત્તરાયણમાં લોકો તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવે અને વેપારીઓ ચાઇનીઝ તુક્કલ અને દોરીઓનું વેચાણ ન કરે તેને અનુલક્ષીને જાહેરનામું બહાર પડ્યું છે. આ પ્રકારની વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જનવરીમાં આપણા 14 તારીખે મકર સંક્રાંતિનો જે પર્વ ઉજવવામાં આવશે, જેમાં આપણે ટ્રેડિશનલી જો આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ મોટી મોટા પાયે જે પતંગ ઉત્સવ થાય છે, પતંગબાજી થાય છે, અને આ સમય દરમિયાન અમુક પ્રિકોશન રાખવાની બહુ જરૂરિયાત છે. જેમાં પ્રથમ છે કે કોઈ ચાઇનીઝ દોરી જે સિન્થેટિક મટીરિયલથી બનાવે છે અને બહુ જ ખતરનાક પ્રકારના દોરી હોય છે, જેના લીધે જો કોઈ મુસાફર જતા હોય તો વિલોવાલા ખાસ કરીને તેના ગલા કપાઈ જાય છે, એવા પણ બનાવ બનેલા જેમાં ગંભીર ઈજા અને અમુક કેસોમાં મૃત્યુ પણ થયેલા છે. સાથોસાથ બીજા રાહદારીઓને બી સિરિયસ ઇન્જરી થાય છે, જો પક્ષીઓ છે એના બી ઇન્જરી થાય છે. તો આ પ્રકારના ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર જો એ પ્રતિબંધ લગાવતા જે જાહેરનામા એક અહીંયાથી કરવામાં આવેલા છે અને એના અમલવારી જો કરવા માટે જો ટીમોને સૂચના આપવામાં આવેલી છે. સાથોસાથ બીજા એક જાહેરનામા છે કે જ્યારે રાત્રિના સમય દરમિયાન આ લોકો જે ચાઇનીઝ તુક્કલ અને જો લેન્ટર્ન વગેરે જો આગ લગાવીને છોડે છે, એમાં બે પ્રકારની તકલીફો પડતી હોય છે. જેમાં એક તો છે કે વેક્સ, ઘટિયા ક્વોલિટીના વેક્સ હોવાના કારણે એન્વાયરમેન્ટમાં બી તકલીફ પડતી હોય, જેના માટે એન્વાયરમેન્ટ એક્ટ મુજબ પણ જો અમે જે જાહેરનામાને એને આવરી લીધા છે. અને સાથોસાથ જે બીજા અહીંયા શહેરમાં રાજકોટ શહેરના વચ્ચે વચ્ચે આપણા એરપોર્ટ આવેલા છે, સાથોસાથ ઘણી બધી મોટી બિલ્ડિંગો છે, આજુબાજુ ખેતરો છે, એવા ઘણા બધા જે એવા ઘરો છે જે કચ્છા ઘર જેના ઉપર આ લેન્ટર્ન અથવા જો ચાઇનીઝ તુક્કલો પડે તો એને આગ લાગી જાય છે. અને આગ લાગવાના બી ઘણા બધા બનાવ ભૂતકાળમાં બનેલા છે અને જેમાં જો એ બહુ જાનમાલના નુકસાન થવાની પણ પૂરી શક્યતા હોય છે, જેના લીધે એના ઉપર પણ પ્રતિબંધ લગાવતા એક જાહેરનામા કરવામાં આવેલા છે. રાજકોટથી પૂજા સોનીનો અહેવાલ, Mijaj.com.